નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર સોળની અંદર આપણે હવા પ્રદૂષણ અને તેનું નિયંત્રણનો અભ્યાસ કરતા હતા એમાં થોડાક આગળ જઈએ આજે આપણે જોઈશું ભારતમાં ધ એર એક્ટ એટલે કે હવા પ્રદૂષણનું નિવારણ અને નિયંત્રણ જે અધિનિયમ છે કાયદો છે એ ઓગણીસો એક્યાસીમાં અમલમાં આવ્યો છે આ સાલ યાદ રાખવા માટે તમારે યાદ રાખવાનું છે હવાને ઇંગ્લિશમાં એર કહેવાય એર એ એ સીડીનો પહેલો અક્ષર છે અને આ એક એ ઓગણીસો ને એક્યાસીની પાછળ આવે છે એના આધારે આપણે યાદ રાખીશું હવા પ્રદૂષણનું નિવારણ અને નિયંત્રણ અધિનિયમ જેને આપણે ધ એર એક્ટ કહીએ છીએ એ ઓગણીસો ને એક્યાસીમાં અમલમાં આવ્યો આપણે અગાઉ એન્વાયરમેન્ટ એક્ટની વાત કરી હતી એન્વાયરમેન્ટના ઈને યાદ કરવાનો ઇંગ્લિશ વર્ડ પર્યાવરણનો યાદ કરીશું અને ઓગણીસો ને આ ધ એન્વાયરમેન્ટ એક્ટ પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ અમલમાં આવ્યો હતો ઓકે તો આ બે સાલ આપણે યાદ રાખવાની છે જે એમસીક્યુમાં પૂછી શકાય હવા પ્રદૂષણનું નિવારણ અને નિયંત્રણ અધિનિયમ આપણે એને કહીએ છીએ જે ઓગણીસો એક્યાસીમાં અમલમાં આવ્યો ઓગણીસો સત્યાસીમાં એમાં સુધારો કરવામાં આવ્યો જેમાં હવાના પ્રદૂષકમાં ઘોંઘાટનો સમાવેશ થયો આ ઘોંઘાટ એટલે શું તો એક અનિચ્છનીય કે અણગમતો ઊંચી તીવ્રતાનો અવાજ છે અનિચ્છનીય જે આપણે ઈચ્છતા નથી જે આપણને ગમતો નથી એવો ઊંચી તીવ્રતાનો અવાજ એને ઘોંઘાટ કહેવાય છે મોટા શહેરોની અંદર આપણે વાત કરીએ તો આનંદ અને મનોરંજન સાથે સંકળાયેલ અવાજો બરાબર છે એ મોટા અવાજોનો આપણે ઉપયોગ કરીએ છીએ પરંતુ એ સમજતા નથી કે ઘોંઘાટ એ માનવમાં મનોવૈજ્ઞાનિક અને એ શારીરિક વિકારોનું કારણ બને છે જેટલું મોટું શહેર હશે એટલી જ મોટી કાર્ય પ્રવૃત્તિઓ અને એટલું જ વધુ ઘોંઘાટ થવાનો છે બરાબર છે જેમ કે કોઈ જેટ વિમાન કે રોકેટના ઊંડા ઉડાણ વખતે સર્જાતા અત્યંત ઊંચા ધ્વનિ સ્તર કે જેનો અવાજ એકસો પચાસ ડેસિબલ કે તેનાથી વધુ સ્તરનો હોય જે કર્ણપટલને નુકસાન કરે છે બરાબર અને આ કર્ણપટલ એટલે કે કાનના પડદાને નુકસાન થઈ શકે છે અને જેથી કાયમી ધોરણે સાંભળવાની ક્ષમતામાં નબળાઈ આવે છે બરાબર શહેરોમાંના અપેક્ષાકૃત નિમ્ન ધ્વરની સ્તરને પણ લાંબા સમય સુધી સાંભળવાથી મનુષ્યની શ્રવણ શક્તિને કાયમી ધોરણે નુકસાન થઈ શકે છે એટલે કે દરરોજ સિટીની અંદર એટલે કે શહેરોની અંદર જે સામાન્ય અવાજ થતો હોય છે બરાબર એ દરરોજ સાંભળવામાં આવે તો પણ શ્રવણ શક્તિને કાયમી ધોરણે નુકસાન થાય છે ઘોંઘાટને કારણે નિરાશા અનિદ્રા હૃદયના ધબકારા વધી જવા બરાબર છે શ્વાસોશ્વાસની રીતો બદલાવાથી મનુષ્ય ખૂબ જ તણાવની સ્થિતિમાં રહે છે બરાબર છે તો આપણે આ ધ્વનિ પ્રદૂષણની ખતરનાક અસરો એ ધ્યાનમાં લઈએ તો આપણા ઉદ્યોગોની અંદર ધ્વનિશોષક સામગ્રીનો ઉપયોગ કરવો જોઈએ જેનાથી ઘોંઘાટને રોકી રાખવાના સાધનો દ્વારા ઘોંઘાટમાં અસરકારક રીતે ઘટાડો કરી શકાય છે બરાબર છે દવાખાના કે શાળાઓની આસપાસ મુક્ત વિસ્તારોની સીમિતતા રાખવી જોઈએ બરાબર ફટાકડા અને મોટા અવાજવાળા સ્પીકર્સ માટે અનુકૂળ પરવાનગીમય ધ્વનિસ્તર તથા યોગ્ય સમય પછી જે ધ્વનિ વિસ્તારક યંત્ર એટલે કે લાઉડ સ્પીકર્સ છે એને વગાડી શકાતા નથી તેનું પાલન કરવા કરી અવાજના પ્રદૂષણથી આપણી જાતને બચાવવી જરૂરી છે બરાબર છે હવે આપણે એક વાહન વ્યવહાર વાયુ પ્રદૂષણનું નિયંત્રણ દિલ્હીના એક કિસ્સાનું અધ્યયન આપણે જોવાનું છે તો કે સ્ટડી છે દિલ્હીની અંદર વાયુ પ્રદૂષણનું નિયંત્રણ કઈ રીતે કરવામાં આવ્યું એના વિશે જોઈએ આપણે જાણીએ છીએ કે દિલ્હી સૌથી વધુ પ્રદૂષિત શહેર છે બરાબર સંખ્યાબંધ વાહનોની અવર જવરને કારણે હવાના પ્રદૂષણનું સ્તર દિલ્હીની અંદર આપણા દેશમાં સૌથી વધારે છે એમ કહી શકાય અહીંયા દિલ્હીની અંદર વાત કરીએ તો ગુજરાત અને પશ્ચિમ બંગાળ એની અંદર જેટલા કુલ વાહનો છે એના કરતાં તો વધારે દિલ્હીમાં કારની સંખ્યા છે વિચાર કરો મિત્રો બંગાળ અને ગુજરાતની અંદર જેટલા કુલ વાહનો છે એના કરતાં વધુ કારની સંખ્યા દિલ્હીમાં જોવા મળે છે બરાબર ઓગણીસો નેવુંના દાયકામાં વિશ્વના એકતાલીસ સૌથી વધુ પ્રદૂષિત શહેરો પૈકી દિલ્હી ચોથા ક્રમે રહ્યું હતું બરાબર છે ઓગણીસો નેવુંની વાત છે એકતાલીસ સૌથી વધુ પ્રદૂષિત શહેરો હતા એમાં દિલ્હી ચોથા ક્રમે હતું બરાબર છે દિલ્હીની અંદર હવા પ્રદૂષણની સમસ્યા એટલી ગંભીર બની ગઈ કે ભારતની સર્વોચ્ચ ન્યાયાલય ન્યાયાલયમાં એક જાહેર રીતની અરજી જેને આપણે પીઆઈએલ કહીએ છીએ પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન દાખલ કરવામાં આવી અને સર્વોચ્ચ ન્યાયાલય ન્યાયાલયે અથવા તો આપણે એને સુપ્રીમ કોર્ટ કહીએ છીએ એ એના દ્વારા જે છે એ સખત નિંદા કરવામાં આવી બરાબર અને તેના નિર્દેશો હેઠળ ભારત સરકારની એક ચોક્કસ સમયગાળામાં સાર્વજનિક પરિવહનના સમગ્ર કાફલામાં ફેરબદલ તેમજ યોગ્ય પગલાં લેવાનો આદેશ સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો બરાબર છે અને પરિણામે શું થયું તો જેમ કે બસોની અંદર ડીઝલના સ્થાને કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ સીએનજીનું પ્રયોજન કરવું અને બે હજાર બેના અંત સુધી બસો જેટલી પણ બસો ચાલે છે દિલ્હીની બધી જ બસોને સીએનજીમાં પરિવર્તિત કરી દેવામાં આવી હવે પ્રશ્ન થાય કે સીએનજી એ ડીઝલ કરતાં શ્રેષ્ઠ શા માટે છે તો જોઈએ સીએનજી એ ડીઝલ કરતાં શ્રેષ્ઠ છે કારણ કે સીએનજી સૌથી વધુ સારી રીતે દહનક્ષમ છે અને વાહનોમાં ખૂબ ઓછી માત્રામાં દહન પામ્યા વગર છૂટે છે એટલે કે મોટાભાગે એનું સંપૂર્ણપણે દહન થતું હોય છે ખૂબ ઓછું ઓછી માત્રામાં એ દહન પામ્યા વગર છૂટે છે તો પહેલું કારણ આ છે બીજું જે પેટ્રોલ કે ડીઝલ કરતાં એ સસ્તો છે ત્રીજું છે ચોરો દ્વારા ચોરાઈ શકતો નથી પેટ્રોલ ડીઝલ તો થોડું ઘણું ચોરાઈ શકે છે બરાબર પણ સીએનજી ચોરો દ્વારા ચોરાઈ શકતો નથી અને ચોથું કારણ છે પેટ્રોલ કે ડીઝલની જેમ તેને ભેળસેળ કરી બગાડી શકાતો નથી બરાબર તો આ કારણો છે જે સીએનજીને ડીઝલ કરતાં કે પેટ્રોલ કરતાં શ્રેષ્ઠ બતાવે છે બરાબર પ્રદૂષણમાં ઘટાડો કરતાં દિલ્હીમાં લેમા લેવામાં આવેલ સમાંતર જે પગલાંઓ છે એની આપણે વાત કરીએ તો ધીરે ધીરે જૂના વાહનોનો નિકાલ કરવામાં આવ્યો સીસા રહિત પેટ્રોલનો ઉપયોગ ઓછા સલ્ફર અથવા તો ગંધકયુક્ત પેટ્રોલ કે ડીઝલનો ઉપયોગ અને ઉદ્દીપકીય પરિવર્તકોનો ઉપયોગ આપણે આગળ જોઈ ગયા ઉદ્દીપકીય પરિવર્તકો એ ઝેરી વાયુઓ છે એને ઓછા ઝેરી વાયુઓમાં પરિવર્તિત કરે છે જેમ કે કાર્બન મોનોક્સાઇડને કાર્બન ડાયોક્સાઇડમાં ફેરવે છે ઓકે નાઇટ્રોજન ઓક્સાઇડ છે એને નાઇટ્રોજનમાં પરિવર્તિત કરે છે ઉદ્દીપકીય પરિવર્તકોના કારણે પ્રદૂષણમાં ઘટાડો થાય છે અને સખત પ્રદૂષણ સ્તરના નિયમોનું પ્રયોજન પણ દિલ્હીએ કર્યું છે આ ઉપરાંત એક નવી વાહન ઈંધન નીતિ દ્વારા ભારત સરકારે ભારતીય શહેરોમાં વાહનોના પ્રદૂષણને ઓછું કરવા એક માર્ગદર્શિકા નિર્ધારિત કરી બરાબર છે બળતણ માટે વધુ કડક નિયમો બનાવવામાં આવ્યા છે જેનો હેતુ પેટ્રોલ અને ડીઝલ ઇંધણમાં સતત સલ્ફર તથા સુગંધિત પદાર્થો ઘટાડવાનો છે હેતુ શું છે એનો પેટ્રો પેટ્રોલ અને ડીઝલ ઈંધણમાં સતત સલ્ફર અને સુગંધિત પદાર્થો ઘટાડવાનો હેતુ છે યુરો થ્રી નિયમોની વાત કરીએ યુરો થ્રી નિયમો એ શું છે તો સલ્ફરને ડીઝલમાં આમ યુરો થ્રી નિયમો અનુસાર ઉદાહરણ તરીકે તે અનુસાર સલ્ફરને ડીઝલમાં ત્રણસો પચાસ પીપીએમ ત્રણસો પચાસ પીપીએમ તેમજ પેટ્રોલમાં એકસો પચાસ પીપીએમ પર નિયંત્રિત કરવું બરાબર તો સલ્ફર જે છે એ ડીઝલની અંદર ત્રણસો પચાસ પીપીએમ પર એમસીક્યુમાં પૂછી શકાય અને પેટ્રોલ એકસો પચાસ પીપીએમ પર નિયંત્રિત કરવું જોઈએ સુગંધિત હાઇડ્રોકાર્બન્સને સંબંધિત ઈંધણના બેતાલીસ ટકા જેટલો સમાવવો જોઈએ કેટલો બેતાલીસ ટકા જેટલો સમાવવો જોઈએ માર્ગદર્શી નકશા પ્રમાણે તેનો હેતુ પેટ્રોલ અને ડીઝલમાં સલ્ફરને પચાસ પીપીએમ ઘટાડવાનો છે તથા પાંત્રીસ ટકા એને નીચે લાવવાનો છે બરાબર છે આ ઉપરાંત બળતણને અનુરૂપ વાહનના એન્જિનમાં પણ સુધારો કરવાની જરૂરિયાત છે બરાબર એટલે કે જરૂર પડશે અત્યાધુનિક વાહન નોંધણી માટેના કેટલાક માપદંડો આપણને જે છે વપરાશે નહીં ભારત સ્ટેજ બે કે જે યુરોપ બેને સમકક્ષ છે અત્યાધુનિક વાહન નોંધણી માટેના કેટલાક માપદંડો આપણને નીચે આપ્યા છે વાહનનો પ્રકાર ચતુચક્રીય ચતુચક્રીય એટલે કે ફોર વ્હીલર એ ભારત સ્ટેજ ફોર પ્રમાણે એનો અમલ એપ્રિલ બે હજાર સત્તરથી સમગ્ર દેશમાં થયો છે ત્રિચક્રીયમાં પણ ભારત સ્ટેજ ફોરના માપદંડ પ્રમાણે એક એપ્રિલ બે હજાર સત્તરથી સમગ્ર દેશમાં એનો અમલ થયો છે અને દ્વિચક્રીય ટુ વ્હીલર માટે પણ ભારત સ્ટેજ ફોર માપદંડો એપ્રિલ બે હજાર સત્તરથી સમગ્ર દેશમાં અમલી બન્યા છે હવાની ગુણવત્તામાં નોંધપાત્ર રીતે સુધારો કરવાના પ્રયત્નો માટે દિલ્હી એ ધન્યવાદને પાત્ર છે એક અંદાજ પ્રમાણે ઓગણીસો સત્તાણુંથી બે હજાર પાંચમાં વચ્ચે દિલ્હીમાં કાર્બન ડાયોક્સાઇડ તેમજ સલ્ફર ડાયોક્સાઇડનું સ્તર નોંધપાત્ર રીતે નીચે આવ્યું હતું બરાબર તો આ થઈ ગયું દિલ્હી ના એક કિસ્સાનું અધ્યયન વાયુ પ્રદૂષણ નિયંત્રણ માટે બરાબર છે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે જળ પ્રદૂષ જળ પ્રદૂષણ અને તેના નિયંત્રણ વિશે અભ્યાસ કરીશું આવજો મિત્રો